કરાવત અને અમારી YouTube ચેનલ જય અંબે ગુજરાતીમાં આપનું સ્વાગત કરીએ છીએ। અમારી આ ચેનલમાં અમે તમને આપણા દેવી દેવતાઓની અલગ અલગ વ્રત કથાઓ વિશે સંભળાવીશું અને તેના મહત્વ વિશે પણ જણાવીશું। या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्यै नमो नमः। मित्रों आज आपणे अंबाजी माताना दर्शन अने अंबाजी मां भराता मेळानुं महत्व जाणीशुं। अंबाजी मां अंबाजी અંબાજીનું નામ લેતા જ આપણને દર્શને દોડી જવાનું મન થાય છે, કારણ કે ત્યાં સાક્ષાત માં અંબાજી બિરાજમાન છે અને અંબાજી એ 51 શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ છે। એટલે જ અંબાજી માનું ધામ આ મંદિર ભારતના ગુજરાતના બનાસકાંઠાના દાતા તાલુકામાં આવેલી અરવલ્લીની પર્વતમાળાની વચ્ચે બિરાજમાન છે, જ્યાં આદ્ય શક્તિમાં અંબા જગત જનનીમાં અંબા બિરાજમાન છે। અહીં ભક્તો માતાજીના ચાચર ચોકમાં માતાજીના રથ લઈને સંગ લઈને આવે છે, તો કોઈ દંડવત પ્રણામ કરતા આવે છે, તો કોઈ પગપાળા માતાજીના દર્શનાર્થે આવે છે। 103 ફૂટની ઊંચાઈ ધરાવતું અને 358 સુવર્ણ કળશથી સુશોભિત થતા આ મંદિરના ગર્ભગૃહમાં માં જગતજનની માં આદ્ય શક્તિમાં અંબાજી બિરાજમાન છે। અહીં માં અંબાજીના મૂર્તિ સ્વરૂપે નહીં પણ યંત્ર સ્વરૂપે દર્શન થાય છે। આ યંત્ર એટલે વિષાયંત્ર। અહીં અંબાજી મંદિરમાં વિષાયંત્રની પૂજા કરવામાં આવે છે। આ યંત્રને એવી સરસ રીતે શણગારવામાં આવે છે કે જેથી માતાજીના દર્શનાર્થે આવેલા ભક્તોને સાક્ષાત માતાજીની મૂર્તિ હોય તેવું જ લાગે છે। કહેવાય છે કે યંત્ર સોનામાંથી બનેલું છે અને પૌરાણિક કથા અનુસાર આ યંત્ર ઉજ્જૈન અને નેપાળના શક્તિપીઠોના મૂળ યંત્રો સાથે પણ સંકળાયેલું છે। અંબાજીના ગર્ભગૃહમાં આ વિષાયંત્રને વસ્ત્રો આભૂષણો અલંકારોથી એવી રીતે શણગારવામાં આવે છે કે માતાજીના દર્શને આવેલા ભક્તોને દર્શનાર્થીઓને એવું જ લાગે છે કે સાક્ષાત માતાજી વાઘની સવારીએ આવી રહ્યા છે। પૌરાણિક કથા અનુસાર કહેવાય છે કે માં અંબાજીએ મહિષાસુર રાક્ષસનો વધ કર્યો હતો। મહિષાસુર રાક્ષસે તેની દૈત્ય સેના દ્વારા ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો હતો। દેવો સાથે પણ સ્વર્ગ મેળવવા માટે યુદ્ધ થયું, પણ મહિષાસુર કોઈ રીતે પાછો પડે એમ નહોતો, એટલે બધા જ દેવો હારી થાકીને વિષ્ણુ ભગવાન પાસે વૈકુંઠ પહોંચ્યા અને યાચના કરી કે હે પ્રભુ, અમે દુર્બુદ્ધિ એવા દુષ્ટ મહિષાસુરથી અમે અત્યંત દુઃખી થયા છીએ। તેની ઉપર કોઈ લગામ નથી, તેને કોઈ હરાવી શકે એમ નથી, હે નારાયણ અમને તેનાથી ઉગારો। ભગવાન વિષ્ણુએ કહ્યું, મેં પણ પૂર્વકાળે દુષ્ટ મહિષાસુર સાથે યુદ્ધ કર્યું હતું, પરંતુ તેનો નાશ થયો નહીં, કારણ કે તેને બ્રહ્માજીનું વરદાન છે કે તે કોઈ સ્ત્રીના હાથે જ મૃત્યુ પામે। એટલે તમે સૌ તમારા તેજથી કોઈ સુંદર સ્ત્રીની ઉત્પત્તિ કરો અને તે સ્ત્રી દ્વારા તેનો વધ થઈ શકશે અને તે સ્ત્રી રૂપે ઉત્પન્ન થયેલી દેવી તેનો વધ કરી શકશે। અને સર્વે દેવોએ પોતાના શરીરમાંથી તેજ પુંજ પ્રગટ કર્યું અને સર્વાંગ સુંદર સ્ત્રી તે તેજ પુંજના ઢગલામાંથી ઉત્પન્ન થઈ અને દરેક દેવતાઓએ આ સુંદર સ્ત્રી તરીકે ઉત્પન્ન થયેલી દેવીને શસ્ત્રો આભૂષણો અલંકારો અર્પણ કર્યા અને દેવીએ આ બધા આભૂષણ અલંકાર અંગીકાર કરી અને સિંહ ઉપર સવારી કરી અને તે માં ભગવતી માં જગતજનની માં આદ્ય શક્તિ માં જગદંબા કહેવાયા।
અને માં જગદંબા માં અંબિકાએ મહિષાસુર રાક્ષસનો વધ કર્યો અને એટલે એ મહિષાસુર મારદેવી તરીકે પણ પ્રખ્યાત થયા. કહેવાય છે કે દાતા સ્ટેટના મહારાજા માં અંબાને અહીં લાવ્યા, તેથી તેઓ અહીં અંબાજી તરીકે બિરાજ્યા, એવી પણ માન્યતા છે. માં અંબાજી માટે તો અનેક દંતકથાઓ છે. અંબાજી એક શક્તિપીઠ છે. આપણા ગ્રંથોમાં 51 શક્તિપીઠની વાત કરવામાં આવે છે. આ શક્તિપીઠો કેવી રીતે બન્યા તેના વિશે જાણીએ. પૌરાણિક કથા અનુસાર દેવી સતી પાર્વતીના પિતાએ યજ્ઞ રાખ્યો હોય છે. તેમણે બધા દેવી દેવતાઓને આમંત્રણ આપ્યું હોય છે, પણ શિવજીને આમંત્રણ નથી આપ્યું. અને આ વાતથી ગુસ્સે થઈ દેવી સતી અહીં પધારે છે અને અગ્નિકુંડમાં હોમાઈ જાય છે. અગ્નિકુંડમાં પોતાનો દેહ ત્યાગ કરે છે અને ભગવાન શંકરને એની જાણ થતા ખૂબ જ કોપાયમાન થાય છે અને જ્યાં દેવી સતી અગ્નિકુંડમાં હોમાયા હતા ત્યાં આવી પહોંચે છે અને ભગવાન શંકર સતીના શબને ઉપાડીને શિવ તાંડવ શરૂ કરે છે. શિવના કોપથી સૃષ્ટિને બચાવવા વિષ્ણુ ભગવાન પોતાનું સુદર્શન ચક્ર ચલાવી દેવી સતીના 51 ટુકડા કરે છે અને આ ટુકડા પૃથ્વીના અલગ અલગ સ્થળે જઈને પડે છે અને જ્યાં જ્યાં દેવી સતીના 51 ટુકડા પડ્યા છે એ બધી જ જગ્યા શક્તિપીઠ તરીકે પ્રસિદ્ધ થાય છે. અને અહીં અંબાજીમાં માં દેવી સતીનું હૃદય આવીને પડ્યું છે અને એટલે જ 51 શક્તિપીઠમાં અંબાજી મંદિરનું વધારે મહત્વ છે. અને એટલે જ અંબાજીમાં દરેક ભક્તોમાં, દરેક દર્શનાર્થીઓમાં એમના હૃદયમાં વસેલા છે. અંબાજીમાં દર પૂનમે ભાવિ ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. અંબાજીમાં ભાદરવી પૂનમનું ખૂબ જ મહત્વ છે. ભાદરવી પૂનમે અહીં મેળો ભરાય છે અને એ વિશ્વનો સૌથી મોટો પદયાત્રી મેળો છે, જ્યાં ભાવિક ભક્તો અલગ અલગ ગામ, શહેર, રાજ્ય એટલે કે દેશભરમાંથી અનેક ભક્તો પગપાળા દર્શન કરવા આવે છે અને માતાજીને ધજા ચડાવે છે, જેથી તેમની મનોકામના પૂર્ણ થાય છે. કહેવાય છે કે ભાદરવી પૂનમે આવેલા દર્શનાર્થીઓ માતાજીને આસો મહિનાના નોરતા માટે માતાજીને ચાચર ચોકમાં આવવાનું આમંત્રણ પણ આપે છે. અહીં દર્શન માટે આવનાર ભક્તોને તમામ પ્રકારની સુવિધા આપવામાં આવે છે. જમવાની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, વિશ્રામ ગૃહની વ્યવસ્થા તેમજ પોલીસ બંદોબસ્ત, ડાક્ટરી સારવારની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. આ બધી જ વ્યવસ્થા અંબાજીમાં રહેનારા સ્થાનિક લોકો તેમજ અંબે માની અસીમ કૃપાથી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. કહેવાય છે કે અંબાજી માતાનો જન્મ પોષ મહિનાની પૂનમે થયો હતો, તેથી પોષી પૂનમ પણ કહેવાય છે. અહીં પોષ મહિનાની પૂનમનું પણ ખૂબ જ મહત્વ છે. અંબાજીમાં પાવનકારી ગબ્બર પર્વત ઉપર જ્યાં અંબાજી માએ ધરતી પર સૌથી પહેલા અવતરણ કર્યું હતું, અહીં ગબ્બર ઉપર માં અંબાજી જ્યોત સ્વરૂપે પ્રગટ્યા હતા. કહેવાય છે કે આદ્ય શક્તિ અંબાજીની પરિક્રમા કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે. ગબ્બર ઉપર જવા માટે પગથિયા દ્વારા સીડી ચઢીને પણ જઈ શકાય છે અને જે પગથિયા ચડવા માટે અસમર્થ હોય તો તે રોપવે એટલે કે ઉડન ખટોલા દ્વારા પણ જઈ શકે છે. અહીં માં અંબાના પ્રમાણરૂપે માં અંબાના ચરણના નિશાન છે અને અહીં માં અંબા અખંડ જ્યોત સ્વરૂપે સાક્ષાત બિરાજમાન છે. અહીં આરાસુર ગબ્બર ઉપર માં જ્યોત સ્વરૂપે પ્રગટ્યા હતા અને આજે પણ અહીં જ્યોત સ્વરૂપે માં અંબાના દર્શન થાય છે. અહીં અંબાજીમાં અને ગબ્બર પર એક સાથે આરતી થાય છે અને ખાસ કરીને અહીં તેરસના દિવસનું ખૂબ જ મહત્વ છે.
ખાસ તેરસના દિવસે આરતીને સ્થગિત કરવામાં આવે છે, જેથી ભક્તો પોતાની મનોકામના માતાજી સમક્ષ કહી શકે. અંબાજી મંદિર 51 શક્તિપીઠોમાંનું એક શક્તિપીઠ છે અને એટલે જ ભક્તોના હૃદયમાં હૃદયસમું સ્થાન ધરાવે છે. અહીં ભાદરવી પૂનમ હોય કે નવરાત્રી પર્વ હોય કે પછી સામાન્ય દિવસ હોય, ભક્તોને ભીડ અહીં કાયમ માટે જોવા મળે છે. તો મિત્રો, આજે આપણે જાણ્યું અંબાજી માતાનું પ્રાગટ્ય અને અંબાજીમાં ભરાતા મેળાનું મહત્વ. તો બોલો શ્રી અંબે માત કી જય. તો બોલો શ્રી અંબે માત કી જય.